હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. સરસ મજાની વાત ચાલે છે હેલોજનની. તો વાતને આગળ વધારીએ એ પહેલાં સરસ મજાના બે ક્વેશ્ચન મારા ધ્યાનમાં જે આવ્યા છે એના વિશે જરા વાત કરી લઈએ. મસ્ત મજાના બે ક્વેશ્ચન છે અને જેડબલી નીટ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો ક્વેશ્ચન કંઈક એવો છે કે ભાઈ, પી ફોર વોટ એન ક્વેશ્ચન લખું છું, પછી આંતર હેલોજન સંયોજનની આપણે વાત કરવાની છે. બરાબર છે? પી ફોર વોટ એન એ કેવો સ્વભાવ ધરાવે છે? સપોઝ કે હું એને ઓપ્શન લખી શકું છું, એ ઓક્સિડેશન કરતા, બી રિડક્શન કરતા, સી ડિહાઇડ્રોજિનેટિંગ એજન્ટ, અને ડી એક પણ નહીં. સપોઝ કે તમને આવો કોઈ ક્વેશ્ચન પૂછી નાખ્યો છે. બરોબર? હવે જો પી ફોર ઓ ટેન આપણને ખબર કેમ પડે છે કે કેવો સ્વભાવ ધરાવે છે? તો એનું જરાક વાત કરીએ. જ્યારે આપણે ઓક્સો એસિડ બનાવ્યા છે, ફોસ્ફરસના ઓક્સો એસિડ બનાવ્યા છે, એ તરફ તમને જરા દોરી જાઉં છું. તો જો પી ફોર ઓ ટેન લઈએ છીએ, અથવા તો તમને અહીંયા એમ પણ પૂછી નાખે, પી ટુ ઓ ફાઈવ પણ પૂછી નાખે, આ ખાસ પૂછાવાની સંભાવના છે. બરોબર છે? તો P2O5 એકલું ક્યારે અસ્તિત્વ ધરાવતું નથી એવી મેં તમને ત્યારે પણ વાત કરી. બે P2O5 ભેગા થઈ અને દ્વિ આ બે અણુઓ જે ભેગા છે, દ્વિ અણુઓ સ્વરૂપે જ હંમેશા તમને જોવા મળે છે. એટલે તમને શું જોવા મળશે? P4O10 જોવા મળશે. આપણે નાઇટ્રોજનની વાત કરી ત્યારે વાત કરી હતી. બરાબર છે? કે નાઇટ્રોજન સમૂહના અન્ય તત્વો કરતાં અલગ પડે છે. તેનું કારણ શું છે? તો કે આના બધાના ઓક્સાઇડ છે એ દ્વિ આણ્વીય હોય છે, બે અણુ ભેગા થયેલા હોય છે, એટલે P4O10 બની જાય P2O5 માંથી. ગુણધર્મ બંનેના સરખા જોઈએ, P2O5 કયો કે P4O10 કયો. ઓકે, ચલો વેલ. તો જુઓ, P2O5 લઈ લઉં અથવા તો P4O10 લઈ લઉં છું, P4O10 જ લઉં છું કારણ કે એવા સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતું છે. એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરાવી, H2O. બરાબર છે? વિલ ગિવ, અહીંયા શું મળશે ખબર છે? H3PO4 અહીંયા તમને મળશે, H3PO4. અહીંયા છ પાણી નાનું લઈ લો એટલે 4H3PO4 થઈ જાય. હવે તમે અહીંયા જોશો ને, એટલે આ P4O10 છે એ ઝડપથી પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોસ્ફરિક એસિડ બનાવશે. શું બનાવશે? ફોસ્ફરિક એસિડ બનાવશે. હવે આ ઘટના જ્યારે અનુભવતો હોય, હવે તમારે અહીંયા તો આપણે પાણી સાથે સીધી પ્રક્રિયા કરાવી, સમજો કે કોઈ બીજા પદાર્થ સાથે કરાવો છો, સપોઝ કે આલ્કોહોલ સાથે કરાવો છો. બરાબર છે? CH3CH2OH સાથે પ્રક્રિયા કરાવો, તો આ શું કરશે? આ એક્ઝામ્પલ, જસ્ટ એક્ઝામ્પલ આપું છું બેટા. તો આમાંથી પાણીનો અણુ દૂર કરી નાખશે, P4O10 અથવા તો P2O5 તમારા સંયોજનમાંથી પાણી ખેંચી લેશે. કારણ કે પાણી ઝડપથી મેળવી અને શું બનાવવું છે? H3PO4 બનાવવું છે. એટલે ઝડપથી આની પાસેથી પાણી ખેંચી લેશે અને શું બનાવશે? તો કે ભાઈ, H3PO4 બનાવે છે. તો એનો મતલબ શું થયો છે? તો કે બીજામાંથી પાણીને દૂર કરવા માટે ઉપયોગી છે. બીજા કોઈમાંથી પાણીને દૂર કરવું, પાણી દૂર કરવું એટલે ડિહાઇડ્રોજિનેશન કહેવાય. શું કહેવાય? ડિહાઇડ્રોજિનેશન. અને જો તમે, સોરી, ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રોજિનેશન ક્યાં? ડિહાઇડ્રેશન, ડિહાઇડ્રેટિંગ એજન્ટ લખું છું, ડિહાઇડ્રેટિંગ. બરાબર છે? બીજામાંથી પાણીનો અણુ દૂર કરવો એને ઇંગ્લિશમાં કહેવાય ડિહાઇડ્રેટ કર્યું. શું કહેવાય? ડિહાઇડ્રેટ કર્યું. તો તમારો P4O10 જે છે એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વપરાય, બીજામાંથી પાણીનો અણુ દૂર કરવા માટે વપરાય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. ત્યાર પછી જો N2O5 એ કેવો સ્વભાવ ધરાવે છે? સહસંયોજક, બીજું સવર્ગ સહસંયોજક, ત્રીજું આયનીય, અને છઠ્ઠું એકબંધન. તો જો આ થોડું યાદ રાખવાની વાત છે કે ભાઈ, જ્યારે ક્ષ કિરણ વર્ણપટ દર્શકે, જરાક લખી નાખું છું, ક્ષ કિરણ વર્ણપટ દર્શકે દ્વારા N2O5 નો અભ્યાસ
કરવામાં આવ્યો ત્યારે તેના બંધારણ તેનું બંધારણ NO2 પ્લસ NO3 માઇનસ કેવું બંધારણ જોવા મળ્યું છે NO2 પ્લસ NO3 માઇનસ સ્વરૂપે હોવાનું જાણવા મળ્યું છે તેથી તે આયનીય ગુણ ધરાવે છે એમ તટસ્થ થઈ જાય વિજળની દ્રષ્ટિ કેવો થઈ જશે તટસ્થ કારણ કે આ પ્લસ માઇનસ બે કેન્સલ થઈ જાય એટલે શું લખીએ છીએ આપણે N2O5 લખીએ છીએ પણ એ તમારો ખરેખર કેવું બંધારણ ધરાવે છે તો કે આયનીય ગુણ ધરાવે છે તેવો આપણે કહી શકીએ ક્લિયર છે તો P2O5 અથવા તો P4O10 કેવો છે તો કે ભાઈ ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે નિર્જલીકરણ કારક આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ નિર્જલીકરણ કારક ઓકે અને અહીંયા શું છે તો કે આયનીય છે ફટાફટ નોટ કરી લે બેટા આગળ વધીએ આપણે ત્યાંથી મસ્ત મજાને આગળ ચાલીએ એટલે હવે આવે છે આંતર હેલોજન સંયોજનો બરાબર છે કોની વાત કરવાની છે આંતર હેલોજન સંયોજનો ઓકે આંતર હેલોજન સંયોજનોની વાત કરીએ તો કે ભાઈ તમારો એક હેલોજન પરમાણુ છે એ અન્ય હેલોજન પરમાણુ સાથે જ્યારે પ્રક્રિયા કરે એક હેલોજન પરમાણુ અન્ય હેલોજન પરમાણુ સાથે પ્રક્રિયા કરે ત્યારે હેલોજન હેલોજન એકબીજા સાથે જોડાય છે હેલોજન હેલોજન જોડાય એટલે શું થયું આંતર હેલોજન ઘરના ઘરના થઈ ગયા ને બરોબર છે બાંધવાનું થાય તો ઘરના ઘરના બાંધે તો એને શું કહેવાય આંતરિક બાંધણ કહેવાય તો એની જેમ જ્યારે એક હેલોજન બીજા હેલોજન સાથે પ્રક્રિયા કરે એટલે આંતરિક પ્રક્રિયા થઈ અને એમાંથી જે સંયોજન બને છે એને આપણે શું કહીએ છીએ આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખીએ છીએ આ આંતર હેલોજન સંયોજનો કેટલા ટાઈપના બને છે કેટલા પ્રકારના બને છે એના વિશે જરાક વાત કરીએ તો વ્યાખ્યાન લખતો એક હેલોજન પરમાણુ અન્ય હેલોજન પરમાણુ સાથે પ્રક્રિયા કરે ત્યારે આંતર હેલોજન સંયોજનો બને છે એની લખવાની કઈ જરૂર છે નહીં તો કેવા પ્રકારના હેલોજન બનાવે છે તો કે ભાઈ અહીં એક્સ એક્સ ડેશ એક્સ એક્સ ડેશ થ્રી એક્સ એક્સ ડેશ ફાઈવ એક્સ એક્સ ડેશ સેવન પ્રકારના આંતર હેલોજન સંયોજનો બને છે બરોબર છે આ ટાઈપના આંતર હેલોજન સંયોજનો તમને જોવા મળશે એક્સ એક્સ ડેશ એક્સ એક્સ ડેશ થ્રી એક્સ એક્સ ડેશ ફાઈવ અને એક્સ એક્સ ડેશ સેવન પ્રકારના આંતર હેલોજન સંયોજનો તમને બનતા જોવા મળશે અહીંયા એક્સ છે એ મોટા કદનું છે મોટા કદનું હેલોજન છે અને એક્સ ડેશ વાળા જે છે ને ટૂંકમાં જે ડેશ 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 વાળા છે એ નાના કદનું છે અહીં એક્સ મોટા કદનો અને એક્સ ડેશ નાના કદનો હેલોજન છે એક્સ છે એ મોટા કદનો હેલોજન છે અને એક્સ ડેશ છે એ નાના કદનો હેલોજન છે આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે જેમ ત્રિજ્યા ગુણોત્તર વધારે તેમ આંતર હેલોજન અણુમાં પરમાણુની સંખ્યા વધારે ક્લિયર છે તો કે જેમ ત્રિજ્યા ગુણોત્તર વધારે હું તમને એવું કહું છું કે ફ્લોરિન અને ક્લોરિન વચ્ચે ત્રિજ્યા ગુણોત્તર કેવો થાય તો કે ભાઈ ઓછો એમાં બહુ જાજો ફરક પડે નહીં પછી આગળ જઈએ ફ્લોરિન અને બ્રોમિન વચ્ચે ત્રિજ્યા ગુણોત્તર ફ્લોરિન અને આયોડિન વચ્ચે ત્રિજ્યા ગુણોત્તર તો અહીંયા ત્રિજ્યા ગુણોત્તર કેવો હોય વધારે હશે તો ત્યાં અણુઓની સંખ્યા વધારે છે હું તમને એવું કહું છું કે ભાઈ આયોડિન સેવન ફ્લોરાઇડ માં સૌથી વધુ પરમાણુ હોય છે કેમ તો કે ભાઈ આયોડિન અને ફ્લોરિન વચ્ચેનો ત્રિજ્યા ગુણોત્તર કેવો છે વધારે એટલે આઈ એફ સેવન બનાવશે ત્રિજ્યા ગુણોત્તરમાં મોટો તફાવત હોવાને કારણે એની જગ્યાએ તમને ક્યારે સીએલ એફ સેવન
ક્યારે જોવા મળશે ને, કારણ કારણ કે ત્રિજ્યા ગુણોત્તર કેવો છે, ત્રિજ્યાનો જે તફાવત છે એ કેવો છે, ખૂબ ઓછો છે. મારી એક વાત સમજાય છે તમને? તો કે ભાઈ અહીંયા જ્યારે ત્રિજ્યાનો તફાવત વધારે હોય, બરોબર છે, જ્યાં તમને મોટી ત્રિજ્યા હોય, કેવું હોય છે, મોટી ત્રિજ્યા હોય, એ ત્રિજ્યાનો જ્યારે પ્રક્રિયા કોઈ નાની ત્રિજ્યા ધરાવતા તત્વ સાથે થાય, લાઈક ધેટ, તો તમને ત્યાં વધારે જોવા મળશે. જો આ અણુની અંદર 8 પરમાણુ છે, બરોબર છે, IF7, એની અંદર કેટલા પરમાણુ છે, 8 પરમાણુ છે. કેમ? તો કે આની ત્રિજ્યા ખૂબ મોટી છે, નાની ત્રિજ્યા કેવી છે, નાની છે. તો ત્રિજ્યા ગુણોત્તર કેવો આવશે, મોટો આવશે. આને ભંગ્યા કરશો ને, ત્રિજ્યા ગુણોત્તર કેવો આવશે, મોટો. જ્યારે CL ભંગ્યા F કરો તો ત્રિજ્યા ગુણોત્તરમાં બહુ જાજો ફેર પડશે નહીં. એટલા માટે આ ક્યારે બનશે નહીં, જ્યારે આ પોસિબલ છે. અને એની અંદર વધારે વધારે કેટલા પરમાણુ છે, 8 પરમાણુ આવેલા તમને જોવા મળશે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે બેટા? ઓકે, હવે ત્યાંથી જરાક આગળ જઈએ. તો હવે આની બનાવટની વાત કરવી છે મારે. શેની વાત કરવી છે? બનાવટની વાત કરી છે. તો કે ભાઈ જો, પહેલા તો તમે સીધા હેલોજન પરમાણુને એકબીજા સાથે જોડીને બનાવી શકો છો, બરોબર છે. અને બીજું કઈ રીતે બનાવી શકો? તો કે નાના આંતર હેલોજન સંયોજનો હોય એની સાથે મોટા આંતર હેલોજન સંયોજનો ઉમેરો, અથવા તો નાના આંતર હેલોજન સંયોજનો સાથે મોટા કદનું હેલોજન ઉમેરવામાં આવે તો પણ તમે અલગ અલગ પ્રકારના આંતર હેલોજન સંયોજનો બનાવી શકો છો. સીધા જે પ્રક્રિયાવાળું છે ને એ જરાક વધારે મજા આવશે. સમજો કે Cl2 + F2 સમાન કદ. કઈ કન્ડિશન રાખું છું? જો કન્ડિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ પણ રાખવાની છે. અહીંયા 437 કેલ્વિન તાપમાન રાખીશું. કેટલું તાપમાન રાખશું? 437 કેલ્વિન તાપમાન, એટલે અહીંયા બનશે Cl F2 Cl F. તો આ Cl છે X થશે અને આ F છે શું થશે, X ડેશ થશે. આઈ હોપ કે તમને ખ્યાલ આવતો જતો હશે. ક્લિયર થાય છે કેવત બેટા? વેલ, ત્યાંથી આગળ જઈએ. તો જો હજી આ જે Cl છે ને, Cl F એટલે કે X X ડેશ પ્રકારની બનાવે છે Cl. અહીંયા કોઈ નથી બનાવતું. X X-7 જે છે એમાં માત્ર આ એક જ જોવા મળશે તમને, બીજું કોઈ બનાવી શકશે નહીં. બાકી બધાય છે એ બનાવવાનો ટ્રાય કરશે, બરોબર. હવે જો Cl છે એની હજી પ્રક્રિયા કરાવું છું તો શું બને છે જોઈ લો. તો અહીંયા Cl2 + 3F2, ધ્યાન આપજો બેટા. આ વધુ પ્રમાણ લઈશ, Cl2 + 3F2, બરોબર. પ્રક્રિયા થશે એટલે 2ClF3 બનશે. XX-3 પ્રકારનું સંયોજન બન્યું છે. કયું સંયોજન બન્યું છે? XX-3 પ્રકારનું સંયોજન બનેલું તમને જોવા મળશે. હવે અહીંયા તે કન્ડિશનમાં, હા, અહીંયા તાપમાન આપણે જરા કહી દઈએ 573 કેલ્વિન હા 573 કેલ્વિન તાપમાન આપણે અહીંયા રાખીશું. તો 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે એટલે વધુ પ્રમાણમાં જરા તમે F2 લેશો એટલે અહીંયા તમને શું જોવા મળશે, 2ClF3. શું જોવા મળશે? 2ClF3 તમને જોવા મળશે. આગળ વધું છું. આયોડિન સાથે ક્લોરિનની પણ પ્રક્રિયા કરાવી શકાય, ફ્લોરિનની પણ પ્રક્રિયા કરાવી શકાય. બહુ મજા બને છે બેટા. I2 + Cl2, બરાબર છે. સમ મોલર રાખું છું. કેવી ઘટના રાખું છું? સમ મોલર એટલે તો મને મળશે 2ICl. શું મળે છે? 2ICl. એ તો હમણાં આખું કોષ્ટક મને હજી હું તમને બનાવીને દેખાડીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ત્યાંથી જે આગળ જાઉં છું તો Cl2 વધુ પ્રમાણમાં લઉં છું. આ વખતે I2 + 3Cl2 વધુ પ્રમાણ. ક્લિયર? ચલો, તો અહીંયા શું મળશે? 2ICl3. શું મળે છે? 2ICl3. હજી બ્રોમિન સાથે પ્રક્રિયા કરે, બ્રોમિન સાથે ફ્લોરિનની પ્રક્રિયા કરાવીએ છીએ. તો આ વખતે શું કરવાનું છે? પાણી વડે મંદ કરે એવું રાખીશું. તો Br2 + 3F2 પાણી વડે મંદ કરવાનું છે. પાણી વડે કેવું કરવાનું છે? મંદ કરવાનું છે. પ્રક્રિયા બ્રોમિન સાથે થાય છે, કોની થાય છે? તો કે ફ્લોરિનની થાય છે, બરોબર છે. એટલે તમને શું મળશે? તો ઉપરની ઘટનાનો રિવિઝન કરવાનું છે. કંઈ નથી નવું બેટા, યાદ રાખવાનું બહુ સિમ્પલ છે. 2BrF3. શું મળે છે? 2BrF3. હવે F5 બનાવી શકે, Br છે એ પાછું F5 સાથે એવા પ્રમાણમાં બનાવી શકે છે. કઈ રીતે જુઓ, Br2 + 5F2 અહીંયા વધુ પ્રમાણ લેશું. ઓકે, વેલ, તો શું નિપજ મળે છે ધ્યાન આપજો. 2BrF5 શું નિપજ મળે છે? 2BrF5
તો આ રીતે અલગ અલગ પદ્ધતિથી તમે સરસ મજાનું તમારા આંતર હેલોજન સંયોજનો બનાવી શકો. તો જુઓ આ એક્સ એક્સ ડેશ બીનું, આ એક્સ એક્સ ડેશ થ્રી બીનું, બરોબર છે, આ એક્સ એક્સ ડેશ થ્રી બીનું, આ એક્સ એક્સ ડેશ ફાઈવ બીનું છે. આયોડિન સાથે જે પ્રક્રિયા કરો ફ્લોરિનની, તો શું થશે, આઈ ટુ પ્લસ સેવન એફ ટુ, વધુ પ્રમાણ કહેશો આપણે એને, ફ્લોરિનનું શું કહેશો, ખૂબ વધુ પ્રમાણ. તો આ બનશે ટુ આઈ એફ સેવન એક્સ એક્સ ડેશ સેવન. તો આ પ્રકારના આંતર હેલોજન સંયોજનો તમને મળતા જોવા મળશે. હવે જરા નોટ કરી લે બેટા, એટલે આપણે મસ્ત મજાનો કોષ્ટક દોરવાનો છે. કોષ્ટક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચલો તો મસ્ત મજાનો કોષ્ટક જોઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કોષ્ટકમાંથી બહુ બધી વખત ક્વેશ્ચન પૂછાય છે, કોઈ પણ સંયોજનનો આકાર પૂછી શકે છે. એટલા માટે અહીંયા આપણે મોસ્ટ આઈએમપી એવું તમે જે આ કોષ્ટક છે એની પર સરસ મજાનું લખી શકો છો. તો સૌથી પહેલા કોષ્ટકની અંદર વાત કરીએ તો સંયોજન આવશે. શું આવે છે, સંયોજન. સંયોજન પછી આપણે શું જોવાનું આવશે, તો કે ભાઈ એનું સૂત્ર જોવાનું છે, પછી એની ભૌતિક અવસ્થા અને રંગ જોવાનું છે અને બંધારણ જોવાનું છે. સંયોજન, સૂત્ર, ભૌતિક અવસ્થા, અને રંગ, અને અહીંયા શું આવશે, આકાર. ભૌમિતિક આકાર એમ કહો તો પણ ચાલે. વેલ, સૌથી પહેલા સંયોજન જોઈએ આપણે એક્સ એક્સ ડેશ પ્રકારના. તો એમાં કયા કયા સંયોજન બને, જો હંમેશા નાનું કદનું હોય એ ડેશ તરીકે આવે, તો ફ્લોરિન છે ને એ હંમેશા ડેશ તરીકે જ આવશે. તો જો સીએલ એફ બી આર એફ યાદ રાખજો, પછી આઈ એફ કમ્પ્લીટ થઈ ગયું એટલું પૂરું. ઓકે, હવે શું કહું છું, સીએલ એફ બી આર એફ અને આઈ એફ ફોલો પતી ગયું. હવે શું કરીશ, બી આર સીએલ અને આઈ સીએલ, અને હવે કોણ વીધું છે, આઈ અને બી આર, એટલે આઈ બી આર જગ્યા રાખું છું. આ કેવું છે, રંગવિહીન વાયુ છે, રંગવિહીન વાયુ. બી આર એફ કેવો છે, કથાઈ રંગ. કેવો રંગ છે એનો, તો કે સરસ મજાનો કથાઈ રંગનો વાયુ છે. પછી આઈ એફ જોવા જઈએ તો આઈ એફ જે છે એ વર્ણ પર દર્શકીમાં સંચુતિત છે. મતલબ શું છે, તો કે ખાલી સંચુટન થાય છે, ખાલી જસ્ટ એવું આપણને દેખાય છે કે કંઈક પદાર્થ બીનો છે, તરત એનું શું થઈ જાય, વિઘટન થઈ જાય. એટલે વર્ણપટ દર્શકીમાં એટલો ઝડપી વિઘટન પામે છે, વર્ણપટ દર્શકી દ્વારા સંસૂચિત. બરોબર, જસ્ટ આપણને ખબર પડે કે કઈ પદાર્થ બીનો છે અને પછી એનું શું થઈ જાય, પછી તરત વિઘટન થઈ જાય છે. ત્યાર પછી આવે છે બી આર સી એલ, તો આ વાયુ છે. બરોબર, રંગ એનો કોઈ આઈડેન્ટિફાય છે નહીં. પછી અહીંયા ઘન છે, બે પ્રકારના ઘન છે. આઈસીએલમાં બે પ્રકારના ઘન તમને જોવા મળે છે, એક કેવો, લાલ ઘન અને એક કથાઈ લાલ ઘન. એક લાલ ઘન છે, રૂબી લાલ ઘન પણ કહે છે, રૂબી લાલ ઘન, જેને આલ્ફા સ્વરૂપ કહે છે, અપર રૂપ થઈ ગયા. બરોબર છે, કથાઈ લાલ ઘન એ કેવું સ્વરૂપ છે, બીટા સ્વરૂપ છે. અને છેલ્લે આવે છે આઈબીઆર, તો આઈબીઆર છે એ કેવો ઘન છે, કાળા કલરનો, કાળો ઘન. કેવો ઘન છે, કાળો ઘન છે. એના આકારની વાત કરીએ તો તમારા પુસ્તકમાં શું આપેલું છે, ડેશ 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 ડેશ, બધાનો આકાર ડેશ ડેશ છે, અને બને ત્યાં સુધી રેખીય હોઈ શકે. કેવો હોઈ શકે છે, રેખીય, કારણ કે સમજો કે સીએલ અને બીઆર જોડાણું છે, બસ તો વાત પતી ગઈ છે, સીએલ અને બીઆર, અથવા તો સીએલ અને આઈ જોડાણું છે, તો સીએલ અને આઈ, ટૂંકમાં આઈ સીએલ બનવાનું છે, સીએલ અને આઈ તરફથી બનવાનું, આઈ અને સીએલ, તો એક જ રેખામાં જોડાવાના હોય છે. બરોબર, એટલે એનો આકાર અહીંયા તમારા પુસ્તકમાં તો આપેલો નથી, પણ તમે એને રેખીય આકાર કહી શકો છો. કેવો આકાર કહી શકો છો, રેખીય. વેલ, ત્યાર પછી સંયોજન બનાવવાનું આવે છે આપણે એક્સ એક્સ ડેશ થ્રી. કયા પ્રકારનું સંયોજન બનાવવાનું છે, એક્સ એક્સ ડેશ થ્રી. તો અહીંયા જેમ બન્યા છે ને એવા બધા સંયોજનો અહીંયા બનશે નહીં. તો અહીંયા માત્ર પાંચ પ્રકારના સંયોજનો તમને જોવા મળશે, સીએલ એફ થ્રી, બીઆર એફ થ્રી,
રંગની અને ભૌતિક ગુણધર્મોની તો શું મળે છે? રંગવિહીન વાયુ, પીળું લીલું પ્રવાહી, પીળું લીલું પ્રવાહી, પીળો પાવડર, પીળા રંગનો પાવડર બને છે. કેવો પાવડર બને છે બેટા? પીળા રંગનો પાવડર બને છે, એટલે પીળો પાવડર. મતલબ શું થયું? ઘન, પીળો ઘન, બરોબર છે. અને અહીંયા શું આવશે? નારંગી રંગ, નારંગી ઘન. શું બનવાનું છે? નારંગી રંગનો ઘન પદાર્થ તમને બનેલો જોવા મળશે. અહીંયા આકાર બહુ ઇન્ટરેસ્ટિંગ આવે છે. તમે સરસ મજાના આનું વાત કરી છે ચેપ્ટર નંબર 4 ધોરણ 11 ની અંદર, બરોબર છે. વળેલો ટી આકાર લખશું, ખરેખર ટી આકાર જ હોય છે, પણ વળેલો આગળ એક શબ્દ લગેલો છે. કેમ? તો એની પણ આપણે આજના લેક્ચર ની અંદર જોવાનું છે. વળેલો ટી આકાર, બરોબર છે, બધામાં જ વળેલો ટી આકાર જોવા મળશે. એટલે તમને ક્યારે પૂછી નાખે કે ભાઈ BrF3 નો આકાર કેવો હોય છે, તો શું પૂછી નાખે છે? BrF3 નો આકાર કેવો હોય છે? તો કે વળેલો ટી આકાર. તો ખાલી ટી આકાર આપેલો હોય તો એ મૂંઝાવન નહીં. આપણને એમ થાય કે ભાઈ વળેલો ક્યાં ગયો? વળેલો ભલે નો આપ્યો હોય, ટી આકાર ખાલી કે, તો પણ આપણે એને ઓકે ગણવાનું, બરોબર. પછી ઘણી વખત રંગ પણ પૂછી નાખે છે, પીળો લીલો પ્રવાહી અવસ્થા પણ પૂછી નાખે છે. એટલા માટે આ કોષ્ટકને મેં કેવું કોષ્ટક કીધું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક તરીકે તમને લખવાનું કીધું છે. ત્યાર પછી X X-5 પ્રકારના સંયોજનો પણ બનાવે છે. આ જરા નોટ કરી લો બેટા, એટલે આગળ વધીએ છીએ. X X-5 પ્રકારના સંયોજનો જે બને છે, એ સંયોજનોનો આકાર, રંગ અને એની અવસ્થા કેવી હોય છે એના વિશે વાત કરીએ છીએ. ચલો તો સૌથી પહેલા લઈએ છીએ X X-5 IF5. અહીં ઊંધું લેવાનું છે, યાદ રાખજો. અહીંયા શું કરવાનું છે? ઊંધું લેવાનું છે. બતાવું છું મને કઈ રીતે, ખબર પડી જશે. X X-5 IF5 કોણ સૌથી પહેલા બને છે? IF5. પછી આવશે BrF5, આ પછી કોણ આવશે? Br, અને છેલ્લે આવશે ClF5. બસ ICl5 અને બધા બનવાની કઈ જરૂર છે? ને અહીંયા જો હું ઉલટું થઈ ગયું, I પછી Br અને પછી Cl, બરોબર. બાકી કેમ હોય? ClBrI એવી રીતે લઈએ છીએ. અહીંયા ઊંધું થઈ ગયું, IBr ને Cl, એટલે કે ઊંધી દિશામાં આપણે ડગલા મહિના છે. વેલ, તો પહેલું જ જે છે IF5 એ રંગવિહીન વાયુ છે. કેવું છે? રંગવિહીન વાયુ છે. 77 કેલ્વિન થી નીચે તાપમાને ઘન સ્વરૂપે હોય છે. રંગવિહીન વાયુ 77 કેલ્વિન થી નીચા તાપમાને ઘન હોય છે. બાકીના કેવા છે? પ્રવાહી છે. રંગવિહીન પ્રવાહી, રંગવિહીન પ્રવાહી. કોષ્ટક ફરી એક વખત યાદ કરી દો બેટા, કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોષ્ટકમાંથી ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાય છે, એટલે કોષ્ટક યાદ રહેવું ખૂબ જ અગત્યનું છે. રંગવિહીન વાયુ 77 કેલ્વિન, IF5 ની વાત કરું છું. રંગવિહીન વાયુ 77 કેલ્વિન થી નીચા તાપમાને કેવું હોય છે? ઘન હોય છે. BrF5 રંગવિહીન પ્રવાહી, ClF5 રંગવિહીન પ્રવાહી, બધા જ રંગવિહીન પ્રવાહી છે. પછી આનો આકાર જોવા જાઓ, ચોરસ પિરામિડલ આકાર છે. કેવો આકાર છે? ચોરસ પિરામિડલ. ઓકે, તો હું જરાક તમને આકાર દોરી નાખું. વળેલો ટી આકાર કેવો હોય છે? સમજો કે અહીંયા આપણું છે Br, બરાબર છે. અહીંયા છે તમારું F, અહીંયા પણ છે તમારું F, અને અહીંયા પણ આવેલું છે F. આ ટી આકાર થયો. જો તમે જોશો એટલે ખ્યાલ આવશે. દેખાય છે ટી આકાર? યસ સર. હવે જો આ બ્રોમિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોવા જોઈએ કે નહીં? 1 2 3 4 5 6 અને 7 છે. 3 બંધકારક છે અને આ 2 કેવા છે? અબંધકારક છે. તો આને જો આપણે આગળ ક્વેશ્ચન પાછું ભણાવી શકીએ, પણ આ તો જસ્ટ અહીંયા સમજૂ દેવી દો. આ અબંધકારક અબંધકારક વચ્ચે અપાકર્ષણ કેવું હોય? વધારે હોય. તેથી તે બંધકારક ફ્લોરિનના જે ફ્લોરિન છે, બંધકારક ફ્લોરિન જે છે એના તરફ ખસશે. ખસશે એના કારણે શું થશે? તો કે આ જે ફ્લોરિન છે એ ફ્લોરિનનો આકાર સેજ આવો થઈ જાય.
આવું બંધ બની જશે. તો આ આકાર તો કેવો છે? ટી આકાર જ છે, પણ હવે કેવો થઈ ગયો? ટી આકાર સહેજ વળી ગયો છે, એટલે એને વળેલો ટી આકાર કહેવાય. ચોરસ પિરામિડલ આકાર કેવો હોય? તો ધ્યાન આપો, અહીંયા આપણો મધ્યસ્થ પરમાણુ હશે. ધારો કે આપણે બી આર એફ ફાઈવ લઈએ છીએ. ચલો આ બી આર છે, બરોબર છે? વેલ, હવે અહીંયા દરેક ખૂણા પર કોણ હશે? ફ્લોરિન. આની પાસે અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને એક ફ્લોરિન અહીંયા જોડેલો હોય. હવે આ જે ફ્લોરિન છે ને, એને બધા બીજા ફ્લોરિન સાથે જોડી દેવાનું છે. એટલે આ કેવો આકાર બની ગયો છે? ચોરસ પિરામિડલ. કેવો આકાર છે? ચોરસ પિરામિડલ આકાર તમને જોવા મળે છે. તો આ બની ગયો છે તમારો બી આર એફ ફાઈવ, ચોરસ પિરામિડલ આકાર. ત્રણેયમાં આ સ્ટેપને જોવા મળશે. એક વસ્તુ યાદ રાખવાની છે, અહીંયા તમને શું જોવા મળે છે? તો કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. અને યુગ્મ દૂર કરી નાખીએ તો શું શબ્દ વપરાય? બે અબંધકારક ઇલેક્ટ્રોન તમને જોવા મળશે. અને ત્યાર પછી છેલ્લે આવે છે એક જ તત્વ આઈ એફ સેવન. કોણ આવે છે? આઈ એફ સેવન. એક્સ એક્સ ડે સેવન નું છેલ્લું તત્વ છે આઈ એફ સેવન. અહીંયા આવશે એક્સ એક્સ ડે સેવન, બરોબર છે? એમાં એક જ તત્વ બને છે આઈ એફ સેવન. કેવું તત્વ બને છે? આઈ એફ સેવન બને છે. રંગવિહીન વાયુ છે. શું છે સાહેબ? રંગવિહીન વાયુ છે. પેન્ટાગોનલ બાય પિરામિડ બનાવે છે. પેન્ટાગોનલ બાય પિરામિડ બનાવે છે. હવે જો એનું કઈ રીતે ઘટના, એનો આકાર કેવો હોય છે એ જરાક જોઈ લઈએ. તો પંચકોણ બનાવવાનો છે. પહેલા તો શું બનાવવાનું છે? આપણે પંચકોણ બનાવવાનો છે, બરોબર? ચાલો આ પંચકોણ બને છે આપણો સરસ મજાનો. ક્લિયર? ઓકે, એક ઉપર અને એક નીચેની તરફ. હવે અહીંયા તમારું સમજો કે આયોડિન છે, તો અહીંયા બધી જ જગ્યાએ કોણ છે? ફ્લોરિન. આ રીતે અને ઉપર અને એક ફ્લોરિન ક્યાં હશે? નીચેની તરફ. વધારે નીચે જતું રહ્યું છે, આપણે થોડું નજીક રાખીએ. ચલો વેલ, હવે જો આને બધાને આની સાથે જોડી દેવાય. એક બે ત્રણ ચાર અને પાંચ, આ બની ગયો તમારું પેન્ટાગોનલ. એક પિરામિડ બન્યો છે, આપણે તો દ્વિ પિરામિડ બનાવવાનો ને. એક બે ત્રણ ચાર અને પાંચ, તો આને કહેવાય પેન્ટાગોનલ બાય પિરામિડ. કયો આકાર કહેશો આપણે એને? પેન્ટાગોનલ બાય પિરામિડ આકાર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થઈ છે બેટા? ઓકે વેલ, તો ચલો ફટાફટ નોટ કરી લો, ત્યાંથી પછી આપણે આગળ વધીએ. વેલ, ત્યાંથી થોડા આગળ વધીએ તો હવે જો એના અલગ અલગ ગુણધર્મો જોવાના છે. પણ એ પહેલાં જરાક હું એના સંકરણ વિશે વાત કરી દઉં બેટા. કઈ રીતે એનું સંકરણ હોય છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણી વખત પૂછાય પણ છે. હવે સમજો કે આઈ સી એલ છે, બરાબર? એટલે ટૂંકમાં શું થઈ ગયું? એક્સ એક્સ ડેશ. આની અંદર સંકરણ કઈ રીતે હોય છે? તો પહેલાં આઈ લઈએ છીએ. આઈની અંદર ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય છે? તો કે એની છેલ્લી કક્ષકની ઇલેક્ટ્રોન રચના આપણે સામાન્ય રીતે જોઈએ છીએ, બરાબર છે? અને એવી રીતે સીએલ, એની ઇલેક્ટ્રોન રચના, તો કે એની પણ જે બાહ્યતમ કક્ષા છે એની ઇલેક્ટ્રોન રચના આપણે સામાન્ય રીતે જોવાની છે. તો આઈ અને સીએલ એકબીજા સાથે જોડાય છે, તો અહીંયા શું થશે? તો કે એસ કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન હશે. એસ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? બે ઇલેક્ટ્રોન હશે. વાત આવે છે પી કક્ષકની, તો પી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? એક બે ત્રણ ચાર અને પાંચ હશે. કેટલા ઇલેક્ટ્રોન બાકી છે? તો કે એક ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવેલો નથી, બંધ બનાવવામાં બાકી છે. કોણ આવશે? તો કે આપણું સીએલ આવશે. સીએલમાં પણ સેમ ટુ સેમ આ રીતે એક જ કક્ષક બાકી હશે બેટા, બરોબર? અહીંયા એની એસ કક્ષક હશે અને અહીંયા એની કઈ કક્ષક હશે? પી કક્ષકો હશે. અહીંયા પણ પી કક્ષકો અને અહીંયા એસ કક્ષકો હશે. હવે આમાં પણ તમે ઇલેક્ટ્રોન જોવા જશો એટલે શું થશે? તો કે ભાઈ આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હશે. હવે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડ બનાવી લેશે અને આઈ સીએલ બંધ બની જાય. કેવો આકાર થશે? મેં તમને કીધું એમ, તમારે ચોપડીમાં નથી આપેલો, પણ કેવો આકાર બનશે? રેખીય આકાર બનશે. બીજું જોવા જઈએ એક્સ એક્સ ડેશ થ્રી, એમાં કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો જુઓ એમાં એક્ઝામ્પલ લેવા જશું તો કોણ એક્ઝામ્પલ બનશે? અને અહીંયા તમે જોવા જશો તો અહીંયા તમને કોણ? ખાલી રેખીય આકાર જોવા મળશે. હવે અહીંયા તમે એક્ઝામ્પલ લેવા જાઓ તો અહીંયા આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. સમજી લો કે આઈ સીએલ થ્રી અથવા તો આઈ એફ થ્રીનું લ્યો, કોઈ પ્રોબ્લેમ નથી. વેલ, એમાં શું થશે? તો કે અહીંયા તમારી એસ કક્ષક છે
અહીંયા તમારી ત્રણ પી કક્ષક છે. જો બેટા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેડબલી નીટ માટે આમાંથી ખાસ ક્વેશ્ચન હોય છે. તો અહીંયા તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા જશો તો ઇલેક્ટ્રોનની ગોઠવણી તો આવી રીતે થવાની છે. વેલ, હવે શું થશે તો કે અહીંયા તમારું જે અહીંયા એસ કક્ષક સોરી પી કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે, એ પી કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એનું શું થશે તો કે એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે. શું થશે? ઉત્તેજિત થશે અને અહીંયા બહારની કક્ષકમાં આવી જશે. લાઈક ધેટ. અહીંયા કઈ કક્ષક હશે તો કે ડી કક્ષક હશે. બરોબર છે? એટલે આ ઇલેક્ટ્રોન રચના છે. પેલા આઈ માટે જ ખાલી લઉં છું. તો આ આઈ ઉત્તેજિત અવસ્થામાં છે ઇલેક્ટ્રોન રચના. તો ઉત્તેજિત ખાલી અહીંથી ક્યારેય ના થાય ઇલેક્ટ્રોન. તો એનું શું કરવું પડશે? આપણે સંકરણ કરવું પડે. શું કરવું પડે છે? સંકરણ કરવું પડે છે. વાત આખી ક્લિયર થઈ છે બેટા? વેલ, તો સંકરણ કરવા જશું એટલે શું થશે તો જુઓ. આવી ચાર સંકર કક્ષકો મળશે આપણને. એસપી થ્રી પ્રકારની ચાર સંકર કક્ષકો મળશે. અને અહીંયા ડી કક્ષક છે તો એ પણ આની સાથે ઇન્ક્લુડ થશે. તો જુઓ, એક બે ત્રણ ચાર અને પાંચ, એટલે સંકરણ શું થશે? એસપી થ્રી ડી. આખી વાત ક્લિયર થઈ છે? વેલ, હવે અહીંયા કેટલા? તો કે એક આયોડિન તો છે, એની સાથે હું ત્રણ સીએલ છે. કારણ કે ત્રણેય સીએલમાં એક એક બંધકારક ઇલેક્ટ્રોન હશે કે નહીં હોય બેટા? એક સીએલ, બીજો સીએલ અને ત્રીજો સીએલ. બરોબર છે? ત્રણ સીએલ જોડે છે. કયું સંકરણ થશે? એસપી થ્રી ડી. આનો આકાર મેં તમને કેવો કીધો છે, હમણાં થોડી વાર પહેલા તમને જણાવ્યો છે, યાદ કરી જુઓ તો ટી આકાર, વળેલો ટી આકાર જોવા મળશે આનો. ક્લિયર થઈ છે કે? ઓકે, એવી જ રીતે તમે સંકરણ જોવા જાઓ તો એક્સ એક્સ ડેશ ફાઈવ માં પણ તમે સંકરણ જોઈ શકો છો. તમે લઈ શકો છો ભાઈ સીએલ એફ ફાઈવ અથવા તો આઈ એફ ફાઈવ, કોઈ પ્રશ્ન નથી. ચલો, પહેલા આમાં મધ્યમ મધ્યસ્થ પરમાણુ કોણ હશે? સેન્ટ્રલ એટમ. આપણે રાસાયણિક બંધન ચેપ્ટર જે જોયું છે ધોરણ અગિયાર ની અંદર, એની અંદરથી આપણે મધ્યસ્થ પરમાણુ લઈએ, સેન્ટ્રલ એટમ લેવા જઈએ તો ક્લોરિન તમારું સેન્ટ્રલ એટમ થશે. કારણ ફ્લોરિન અને હાઇડ્રોજન ક્યારેય સેન્ટ્રલ એટમ હોતા નથી. યાદ કરી જુઓ તો તમને ખ્યાલ આવશે, ફ્લોરિન અને હાઇડ્રોજન ક્યારેય મધ્યસ્થ પરમાણુ હોતા નથી. બરોબર છે? બાકીના નિયમો તો ત્યાં છે જ કે ભાઈ જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તે મધ્યસ્થ પરમાણુ તરીકે હોય, અથવા તો જેનું કદ વધારે હોય તે મધ્યસ્થ પરમાણુ તરીકે હોય. તમે એ કન્સેપ્ટ પણ લગાડી શકો છો. બરોબર છે? ન યાદ હોય તો તે યાદ કરી દો. ફ્લોરિન અને હાઇડ્રોજન ક્યારે મધ્યસ્થ પરમાણુ હોતા નથી. જેનું કદ મોટું તે મધ્યસ્થ પરમાણુ તરીકે હોય, અથવા તો જેની વિદ્યુત ઋણતા ઓછી તે મધ્યસ્થ પરમાણુ તરીકે હોય. તો અહીંયા જુઓ તો અહીંયા ટુ એસ અને પી સોરી થ્રી એસ થ્રી પી આપણે યાદ રાખીએ ખાલી. બરોબર છે? તો જુઓ અહીંયા શું થશે તો કે ભાઈ બે ઇલેક્ટ્રોન, એક બે ત્રણ ચાર અને પાંચ. ક્લિયર થાય છે એટલે સુધી વાત? ઓકે, હવે એ કેટલા ફ્લોરિન સાથે જોડે છે? પાંચ ફ્લોરિન સાથે સામાન્ય રીતે તમને જોડાયેલું જોવા મળશે. હવે પાંચ ફ્લોરિન સાથે આપણે જોઈએ જોડવા જઈએ ને તો અહીંયા મને કેટલી કક્ષક ખાલી જોઈએ? પાંચ ફ્લોરિનની જોડવા માટે પાંચ કક્ષકો મારે અહીંયા ખાલી જોશે. કેટલી કક્ષકો ખાલી જોશે બેટા? પાંચ કક્ષકો. તો એક કામ કરીએ છીએ. બરોબર, શું કામ કરીએ છીએ? તો પહેલાં તો આનું સંકરણ કરી નાખું છું. એસપી થ્રી સંકરણ થઈ જાય છે એટલે એસપી થ્રી સંકૃત કક્ષકો મળશે. કેટલી મળશે? ચાર એસપી થ્રી સંકૃત કક્ષકો મળશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એટલે સુધીથી ક્લિયર થઈ ગયું. આ બધી જ ઇલેક્ટ્રોન એની અંદર આવી ગયા છે. બરોબર છે? પાંચ ને બે સાત. હવે આ જે ડી કક્ષક છે, આ ડી કક્ષકની અંદર અહીંયા અને અહીંયા ટોટલ આપણે કેટલી જોશે? પાંચ કક્ષકો જોશે. તો અહીંયાથી એક જ ખાલી છે. અહીંથી એક ઇલેક્ટ્રોનને અહીંયા લઈ લો. ઓકે, કેટલી ખાલી થઈ? ત્રણ. ઓકે, હજી એક ઇલેક્ટ્રોનને અહીંયા લઈ લો. કેટલી ખાલી થઈ? ચાર. કેટલી કક્ષકો ખાલી થાય છે બેટા? ચાર કક્ષકો. એક જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવું રહે છે? જો અબંધકારક રહે છે, એ કોઈ સાથે બંધમાં ભાગ લેતું નથી. એટલે અહીંયા ફ્લોરિન, અહીંયા ફ્લોરિન, અહીંયા બધી ફ્લોરિનના એક એક ઇલેક્ટ્રોન ગોઠવા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બેટા. બરોબર છે? તમારા પુસ્તકમાં એની સમજૂતી છે નહીં. લાઈક ધેટ. તો જો પાંચ ફ્લોરિન જોડાઈ ગયા છે. વેલ, એક ઇલેક્ટ્રોન યુગ્મ કેવું રહ્યું છે? અબંધકારક. હવે જો એનો આકાર આપણે જોયો છે તો આકાર કઈ રીતે બને છે એ ફરી વખત અહીંયા જરા તમને ઇન્ડિકેટ કરી દઉં છું. ધ્યાન આપજો, અહીંયા કોણ સેન્ટ્રલ એટમ છે? ક્લોરિન. ક્લોરિનમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ કેવું છે? ચાલ ભાઈ, એક ઇલેક્ટ્રોન યુગ્મ છે અબંધકારક, કે જે બંધમાં ભાગ લેતો નથી. બાકીના ચાર કેવા છે? તો કે બંધમાં ભાગ લે છે. એટલા માટે તમે એને જોવા જશો તો એનો આકાર તમને કેવો જોવા મળશે?
समचौरस विराम देल आकार जोवा मळशे बरोबर एटले तमे अहींया ज्यारे अबंधकारक इलेक्ट्रॉनिक होय रहेतो ने बेटा त्यारे आ आकार तमने जोवा मळशे खास तो आ रीते छे अने IF7 तमे लेवा जाओ तो एमां पण हवे तमने समजी शको छो कई रीते आखी घटना छे बधा ज इलेक्ट्रॉन केवा छे अयुग्मित अहींया संकरण क्यों बने छे तो जुओ sp3d2 એટલે સંકરણ બને છે sp3d2 IF7 લેવા જોઈએ IF7 તો એમાં જુઓ I જે છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે બરોબર છે એમાં આનું સંકરણ થઈ જશે એટલે ટોટલ કેટલી કક્ષકો મળશે આપણને સંકૃત કક્ષકો 4 1 2 3 4 ઓકે અને અહીંયા તમારી d કક્ષક છે તો એમાં અહીંયા ટોટલ આપણે કેટલી ખાલી જોઈએ છે કક્ષકો 7 અહીંયા કેટલી થઈ 4 5 6 અને 7 સાત કક્ષકો ખાલી હતી એક પણ ઇલેક્ટ્રોન યુગ્મમાં અબંધકારક નથી અહીંયા જો પહેલેથી ભરાયેલું જ છે અહીંયા બધા જ સિંગલ સિંગલ છે એટલે બધા જ ઇલેક્ટ્રોન જે છે એ બંધમાં ભાગ લેશે અહીંયા આપણે 7f 1 2 3 4 5 6 અને 7 7f ના સાથે 7 કક્ષકો સાથે એક એક ઇલેક્ટ્રોન જોડાશે કેટલી કક્ષકોએ ભાગ લીધો છે s પ્રકારની 1 બરોબર છે p પ્રકારની 3 અને d પ્રકારની કેટલી છે જોઈ લ્યો 1 2 ને 3 એટલે d પ્રકારની 3 એટલે સંકરણ કયો થશે sp3d3 તમને બાય ચાન્સ કોઈ પૂછી નાખે JEE NEET માં IF7 ને સંકરણ કેવા પ્રકારનું હોય છે તો તમને આના પરથી સંકરણ બનાવતા આવડવું જોઈએ એનો IF7 નું સંકરણ કેવું છે sp3d sp3d3 પ્રકારનું સંકરણ તમને જોવા મળશે હવે વાત કરીએ છીએ જરાક એના ગુણધર્મોની બહુ ઇન્ટરેસ્ટિંગ છે ગુણધર્મો પણ આઈ હોપ કે તમને સમજાતું હશે બેટા બહુ સિમ્પલ છે અને મેં ચેપ્ટર 4 નો જ ઉપયોગ કર્યો છે મેં કઈ નવી ધાર મારી નથી બરોબર 11 નો 3 નું જે ચેપ્ટર 4 છે એનો ઉપયોગ કરી અને આ બધાના સંકરણ અને એનો આકારની આપણે વાત કરી છે પેન્ટાગોનલ બાયપિરામિડલ આકાર છે એ પણ આપણે વાત કરી છે ઓકે એના ગુણધર્મોની વાત કરીએ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગુણધર્મો છે એમાં સૌથી પહેલા તમે જોવા જશો ને તો અવસ્થા લઈએ આપણે શું લઈએ છીએ અવસ્થા તો જુઓ બધા જ ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થામાં જોવા મળે છે ક્લિયર છે એમ CLF ને છે ને થોડું વધારે હાઈલાઈટ કર્યું છે તમારા પુસ્તકની અંદર CLF ને વધારે થોડું હાઈલાઈટ કર્યું છે ભાઈ એ વાયુ સ્વરૂપે જોવા મળે છે ઈ સિવાયના બાકીના બધા તત્વો છે ઘન પ્રવાહીને વાયુ સ્વરૂપે જોવા મળે કેમ છે વ્યવસ્થિત શબ્દ કારણ કે બાકીના બધાનું કન્વર્જેશન થઈ શકે છે જ્યારે આ તો પ્યોર તમને મોટા ભાગે 298 કેલ્વિન તાપમાને કેવું જોવા મળશે વાયુ સ્વરૂપે જોવા મળે છે ક્લિયર થાય છે વેલ ત્યાર પછી જુઓ એના ભૌતિક ગુણધર્મોની વાત જ કરીએ છીએ તો રંગની વાત કરી નાખીએ ઓલરેડી આપણે જોયું જ છે કોષ્ટકની અંદર તો બીજું શું રંગમાં આવે છે તો એક વસ્તુ તમે જો કોષ્ટકની અંદર મેં બનાવ્યું ત્યારે તમે નોટ કર્યું હોય તો તમને જોવા મળશે કે જેમ દળ વધે છે તથા ત્રિજ્યા ગુણોત્તર ત્રિજ્યા ગુણોત્તરને આપણે નથી નોટ કરવી છે દળ વધે છે તથા બે મોટા કદના અણુઓ જેમ નજીક આવે છે અણુઓ એકબીજા સાથે જોડાય જેમ દળ વધે તથા મોટા કદના અણુઓ એકબીજા સાથે જોડાય તેમ રંગીન સંયોજનો બને છે તેમ કેવા સંયોજનો બને છે રંગીન સંયોજનો બને છે અને જેમ દળ વધતું જાય એમ રંગ ઘાટો બનતો જાય જેમ દળ વધે તેમ રંગ ઘાટો બનતો જાય છે ક્લિયર થાય છે કે વાત અને એમાં આમાં પણ એ જ વસ્તુ જોવા મળે છે જેમ દળ વધે તેમ શું થાય વાયુમાંથી પ્રવાહી પ્રવાહીમાંથી ઘન થતું જોવા મળે છે અવસ્થામાં પણ એવું છે દળ વધતા વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી શું થતું જોવા મળે છે બેટા તમને ઘન સ્વરૂપમાં થતું જોવા મળે છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત શરૂ થઈ છે બરોબર છે ત્યાર પછી એની વાત કરીએ છીએ એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની
તેના એટલે કોની વાત થઈ છે આંતરેલોજન સંયોજનોના. તો જુઓ એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સામાન્ય રીતે કેવા હોય છે, હું એક જ પ્રકારના લઉં છું, x x ડેશ ની જ વાત કરું છું બરોબર. તો x x ડેશ માં સમજી લો કે i cl છે, સોરી if, પછી icl અને ibl આ રીતે લઉં છું, ક્લિયર છે? વેલ હવે જો અહીંયા કેવું બનશે, અહીંયા બંધ વધારે ધ્રુવીય બનશે, બંધ વધારે ધ્રુવીય બનશે, મતલબ કે આઈ છે આઈ ના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ વધારે થશે, કારણ કે આ ઓછો વિદ્યુતનું છે આ વધારે વિદ્યુતનું છે, એટલે અહીંયા બંધની ધ્રુવીયતા વધશે, બંધની ધ્રુવીયતા વધતા સમાન પ્રકારના આંતર હેલોજન સંયોજનોમાં ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે છે. પહેલા ખાસ નોટ કરવાનું છે, મતલબ કે આઈએફ નું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આઈસીએલ કરતા, આઈસીએલ નું આઈબીઆર કરતા વધારે છે, કારણ કે આ જે બંધ છે આઈએફ બંધ, અહીંયા પ્લસ ડેલ્ટા અહીંયા માઇનસ ડેલ્ટા હશે, કારણ કે વધારે વિદ્યુતઋણતાનો તફાવત છે બરોબર છે, અહીંયા એની કરતાં ઓછો તફાવત છે અને અહીંયા સૌથી ઓછો તફાવત છે વિદ્યુતઋણતાનો, એટલા માટે શું થતું તમને જોવા મળશે, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં ઘટાડો થતો જોવા મળશે. ચુંબકીય ગુણધર્મની વાત કરું છું, હવે અહીંયા મોટા ભાગે સહસંયોજક બંધ બને છે, કેવો બંધ બને છે, સહસંયોજક બંધ બને છે, એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતો નથી. તમે જુઓ અહીંયા સમજો કે આઈસીએલ છે તો આ આઈની એસપી થ્રી કક્ષકો છે બરાબર છે, તો એક બે ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ છ અને એક સાત બરાબર. હવે એવી રીતે સીએલ જોડાય એની સાથે, તો સીએલ નો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હશે, તો આ જોડાય અને કેવું બની ગયું યુગ્મિત. તો અહીંયા એવું લખી શકે અહીંયા બધા ઇલેક્ટ્રોન, અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી, અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી કેવું હોય છે, પ્રતિચુંબકીય, એટલે બધા જ આંતર એલોજન સંયોજનો કેવા હોય છે, પ્રતિચુંબકીય સ્વરૂપે તમને જોવા મળે છે. આખી વાત ક્લિયર થઈ છે સાહેબ? અને ચુંબકીય સોરી અને તમે ઉષ્મીય સ્થિરતાનો પણ ગુણધર્મ કહી શકો, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ તો કહી શકો, પણ સાથે સાથે એને તમે ઉષ્મીય સ્થિરતાના ગુણધર્મ તરીકે પણ સમજી શકો છો. ક્લિયર થાય છે કે વાત? વેલ ત્યાંથી થોડા આગળ વધીએ તો જો એની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ છીએ, બરોબર છે, પ્રતિક્રિયાત્મકતા શું નોંધ પીડા જેવી છે, તો કે તમારા આંતર હેલોજન સંયોજનો છે એ હેલોજન સંયોજનો કરતા વધારે પ્રતિક્રિયાત્મક હોય છે, એફ ટુ ને બાદ કરતા. અપવાદ કોણ છે? એફ ટુ આંતર હેલોજન સંયોજનો, હેલોજન સંયોજનો કરતા વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. અપવાદ એફ, બરોબર છે, એફ એફ જે બંધ બને છે એ અપવાદમાં આવે છે. કઈ રીતે છે મને જરા કે સમજાવો ને. હવે તમે સિમ્પલી વિચારો બેટા કે અહીંયા જે તમે જોવા જોશો તો એ મેં ઓલરેડી દર્શાવ્યું છે કે આઈ અને એફ પ્રકારનો જે બંધ છે કેવો છે, ધ્રુવીય છે. ધ્રુવીય છે એટલે શું થશે, એનો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેમ ઊંચા હોય, આ ખાસ યાદ રાખજો સાહેબ. તો બીજો આવો ધ્રુવીય છે આઈ અને એફ, હજી આવો ધ્રુવીય છે આઈ અને એફ, બરોબર છે. તો આ આની સાથે શું કરશે, તો કે આ માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા, આ માઇનસ સોરી પ્લસ ડેલ્ટા, આ માઇનસ ડેલ્ટા, એના કારણે આ જે અણુઓ છે એની અંદર દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગશે. કયું આકર્ષણ બળ લાગશે બેટા? દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગશે, જેથી એકબીજાને જોરથી જકડી રાખશે, એટલે એને ઉકાળવા કે એનું ગલન કરવું શું થશે, વધારે મુશ્કેલ થશે. હવે એ જ કન્સેપ્ટ અહીંયા એને મુશ્કેલી પેદા કરે છે. કઈ રીતે? તો જુઓ આઈ એફ જે બંધ છે, આ આઈ એફ બંધ ધ્રુવીય છે, ધ્રુવીય છે એટલે સરળતાથી તૂટી જાય, આ બંધ તૂટી જાય, ખાસ સમજો. અને જે આપણે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ જોઈએ ને ત્યારે આપણે આ વસ્તુ તોડવાની છે,
રહેતા છે આ બે વચ્ચેનું જે અણુ અણુ વચ્ચેનું એટ્રેક્શન છે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ છે એ તોડવાનું છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં જ્યારે આપણે એની પ્રતિક્રિયાત્મકતા જોતા હોય ને ત્યારે એની વચ્ચેનો જે બંધ છે ને એ તોડવાનું છે એટલે અહીંયા આ બંધ તો મહેફૂસ રહેશે પણ આ બંધ તૂટશે અને જ્યારે અહીંયા આપણે કયો બંધ તોડવાનો છે તમારા બે હેલોજન વચ્ચેનો બંધ છે એ તોડવાનો છે અહીંયા બે અણુ વચ્ચેનો બંધ તોડવાનો છે આ વસ્તુ ખાસ મગજમાં રાખજો બાળકો બહુ મિસ્ટેક કરે છે આમાં કેવું સમજી શકશે અહીંયા તો બંધ કીધું બહુ મજબૂત હોય છે તો ઉત્કલન બિંદુ વધારે તો આ બંધ કેમ સરળતાથી તૂટી જાય પણ અહીંયા આપણે આ બંધ તોડવાની વાત કરીએ છીએ ને અહીંયા ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં આની વાત કરીએ છીએ ક્લિયર ઓવેર હવે આગળ જુઓ તો આ શું છે તો કે ભાઈ તમે સમજો કે સીએલ સીએલ બંધ લીધો છે અથવા તો આપણે અહીંયા વાત કરી નાખીએ છીએ આઈ એફ ની જગ્યાએ આઈ સીએલ લઉં છું બરોબર છે તો તમે આઈ આઈ બંધ અને સીએલ સીએલ બંધ લીધો હોય ને તો આ બંને બંધ કરતા આ બંધ વધારે ઝડપથી તૂટશે એટલે આ વધારે પ્રતિક્રિયાત્મક હશે આઈ સીએલ આઈ આઈ અને સીએલ સીએલ કરતા કેવું હશે વધારે પ્રતિક્રિયાત્મક તમને જોવા મળશે એટલે તમે જુઓ સમજો કે તમે સોડિયમ છે એની સીધી આઈ ટુ સાથે રિએક્શન કરાવવાના તો ઝડપથી નહીં થાય વચ્ચે કન્ડિશન જોઈ છે એવી રીતે એને છે એની સીએલ ટુ સાથે પ્રક્રિયા કરાવો ને તો પણ ઝડપથી પ્રક્રિયા નહીં થાય પણ તમે એને ની આઈ સીએલ સાથે પ્રક્રિયા કરવાનું બેટા તો ઝડપથી એને આઈ તમને જોવા મળશે અને જો ટુ એને રહેશો તો વધતા એને સીએલ મળશે આખી વાત ક્લિયર થાય છે એટલે શું છે પ્રતિક્રિયાત્મકતાની બાબતમાં હા એફ એફ જે બંધ છે એ વધારે પ્રતિક્રિયાત્મક છે કોની કરતા તો કે સીએલ એફ કરતા આઈ એફ કરતા બરોબર છે સીએલ એફ જે છે આની કરતા આ પાછું ઝડપથી તૂટી જશે હવે એનું શા માટે એવું વર્તન છે એ આપણને ખબર છે પી કક્ષકનો અભાવ નાનું કદ બરોબર એ બધું સોરી ડી કક્ષકનો અભાવ નાનું કદ આ બધી મેટર આમાં ભાગ ભજવે છે આઈ હોપ કે તમને આમાં સારી એવી સમજણ પડી હશે કારણ કે આ બહુ અગત્યનું છે આ બંધ ઝડપથી તૂટે છે જ્યારે આ બંધ જે છે એ ઝડપથી તૂટતા નથી એટલા માટે આની પ્રતિક્રિયાત્મકતા એટલે કે તમારા આંતર હેલોજન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા તમારા હેલોજન સંયોજનો કરતાં કેવી હોય છે વધારે આંતર હેલોજન સંયોજન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે ત્યાંથી આગળ વધીએ તો હજી જુઓ પાણી સાથેની પ્રક્રિયા આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે પાણી સાથેની પ્રક્રિયા કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ છે તો જુઓ પાણી સાથે હું પ્રક્રિયા કરાવવા જઈશ એટલે તમારો એક્સ એક્સ ડેશ બંધ તૂટવાનો છે બરોબર છે તો આ જે એક્સ ડેશ છે ને એ હંમેશા હેલાઇડ બનાવશે એક્સ ડેશ હંમેશા હેલાઇડ બનાવે છે અહીંયા લખી રાખું છું પાણી સાથેની પ્રક્રિયા પાણી સાથે પ્રતિક્રિયાત્મકતા બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ખાસ અગત્યનો વાત થઈ છે ઓકે તો પાણી સાથે જ્યારે પ્રતિક્રિયાત્મકતા કરાવો ત્યારે નોંધ લખી દઉં છું પાણી સાથે પ્રક્રિયા કરાવતા આંતર હેલોજન સંયોજનોની પાણી સાથે પ્રક્રિયા કરાવતા એક્સ ડેશ હંમેશા શું આપે છે હેલાઇડ આપે છે એક્સ ડેશ હંમેશા તમને શું આપશે તો કે હેલાઇડ આપશે જ્યારે મોટા કદનું એક્સ છે તે હાઇપો હેલાઇટ હેલાઇટ હેલેટ અને પર હેલેટ આપશે જ્યારે મોટા કદનું એક્સ 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 ડેશમાં હાઇપો હેલાઇટ એક્સ એક્સ ડેશ થ્રીમાં હેલાઇટ એક્સ એક્સ ડેશ ફાઇવમાં હેલેટ અને એક્સ એક્સ ડેશ સેવનમાં પર હેલેટ આપે છે તો એનો મતલબ શું થાય કે દર વખતે તમારું નાના કદનું જે એક્સ ડેશ છે આ એક્સ ડેશ તમને દર વખતે હેલાઇડ જ આપશે પછી એક્સ છે જે મોટા કદનું એક્સ છે એ શું આપશે તો કે મોટા કદનું જે એક્સ છે એ જો તમે એક્સ એક્સ ડેશ લેશો તો એમાં હાઇપો હેલાઇટ આપશે એક્સ એક્સ ડેશ થ્રી લેશો એમાં હેલાઇટ આપશે બરાબર એક્સ એક્સ ડેશ ફાઇવ લેશો એમાં હેલેટ આપશે અને એક્સ એક્સ ડેશ સેવનમાં પર હેલેટ આપશે આ કોની વાત થઈ છે મોટા કદના એક્સની વાત થઈ છે બેટા
મોટા કદના x ની વાત થાય છે, નાના કદનું તો ફિક્સ જ છે. કઈ રીતે પ્રક્રિયા કરાવું છું? તો જો x x ડેશ લો, એની પાણી સાથે પ્રક્રિયા કરાવો, કારણ કે પાણી સાથે પ્રતિક્રિયાત્મકતા આપણે જોઈએ છે. તો અહીંયા શું બનશે? આમાંથી એક h છૂટો પડશે અને આ x ડેશ એટલે h x ડેશ બનશે. સમજો કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન હેલાઈડ. પછી અહીંયા શું બનશે? h આમાંથી એક રહેલો, આ O અને X. તો આ જે છે ને આયન, એને આપણે કયો આયન કહે છે? હાઇપોહેલાઇડ. અને આને કહે છે હાઇપોહેલસ એસિડ. ત્યાં જ આવે છે, ક્લિયર છે? ગઈકાલના જે ઓક્સો એસિડ છે એમાં એનું એક્ઝામ્પલ લઈ લે. સમજો કે હું અહીંયા લઉં છું સી એલ એફ, બરોબર છે, વત્તા એચ ટુ ઓ. તો અહીંયા શું મળશે મને? તો કે એચ એફ વત્તા એચ ઓ સી એલ. કોઈ પણ રિએક્શન લઈ શકું તમે. સમજો કે અહીંયા એક્સ એક્સ ડેશ થ્રી લીધું છે, તો એક્સ એક્સ ડેશ થ્રીની જગ્યાએ હું લઈ લઉં છું આઈ સી એલ થ્રી વત્તા એચ ટુ ઓ. એટલે ધ્યાન આપજો, બરાબર છે. તો અહીંયા શું થશે એ આપણે જોવાનું છે. તો ધ્યાન આપો, અહીંયા આવશે એચ, બરાબર છે, અને અહીંયાથી લેશું આપણે સી એલ વત્તા, અહીંયા શું મળશે જોવા મને? તો કે એચ ઓ અને આઈ. પણ હજી જુઓ ઓ ઘટે છે એટલે અહીંયા હું કેટલા, તો કે અહીંયા લઈ લેશું ત્રણ એચ ટુ ઓ, એટલે અહીંયા મને મળશે ત્રણ એચ સી એલ. તો અહીંયા પણ મારે ત્રણ એચ સી એલ તો જતા રહેશે, તો અહીંયા મારે અણુઓ વધારવા પડશે ને ભાઈ, કે ત્રણ અણુઓ વધારે, નહીં નહીં અણુઓ નહીં વધારવા પડે, અહીંયા જ ઘટના થઈ જશે, કોઈ વાંધો નથી. ચાલો તો હવે અહીંયા કેટલા થયા? તો કે થ્રી એચ ટુ ઓ, એક જ મિનિટ, બેટા, થ્રી એચ સી એલ, એચ આઈ ત્રણ ઓક્સિજન છે એટલે એચ આઈ ઓ ટુ, થ્રી ત્રણ છ એચ ટુ, એચ ટુ તો એચ ઓ થ્રી થઈ ગયું ને, એક જ મિનિટ, ઓ ટુ આવવું જોઈએ, તો એચ ટુ એચ ટુ લઈશ, બે ત્રણ દુ ચાર છ, ઓકે. ચાલો આ કોની મેં ઘટના લીધી છે? એક્સ એક્સ ડેસ થ્રીમાં આ મળ્યું છે મને હેલાઇટ. શું મળ્યું છે? હેલાઇટ. તો આને આપણે આમ પણ લખીએ છીએ આઈ એચ આઈ ઓ ટુ, તો આને બોલાય હેલાઇટ. શું બોલાય છે? હેલાઇટ. એવી રીતે તમને શું મળે છે બેટા? તો કે હેલેટે મળશે, અને એક્સ એક્સ ડેસ સેવન લેશો તો પર હેલેટે મળશે. ક્લિયર થાય છે આ કહેવાય? તો આ રીતે તમે એની રિએક્શન પાણી સાથે કરી, એક ફિક્સ છે કે જે નાના કદનું છે, આ નાના કદનું છે તો હેલાઇડ જ બનાવવાનું છે. અહીંયા શું મને એવું હાઇડ્રોજન ફ્લોરાઇડ, હેલાઇડનો મતલબ શું છે? ફ્લોરાઇડ. અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ, તો એ હંમેશા હેલાઇડ બનાવશે. જ્યારે અન્ય જે છે તે વધુ મોટા કદનો જે છે એ શું બનાવશે? તો કે અહીંયા બનાવશે હાઇપો હેલાઇડ, હેલાઇડ, પછી હેલેટ અને પર હેલેટ, બરાબર છે. એચ આઈ ઓ થ્રી બને તો એને હેલેટ કહેવાય, અને પછી એચ આઈ ઓ ફોર બને તો આ જે આઈ એચ આઈ આ જે બન્યું ને આઈ ઓ ફોર માઇનસ, તો આને બોલે પર હેલેટ. આને શું બોલીશું? પર હેલેટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? વેલ, હવે ત્યાર પછી જો એક બંધની વાત કરી છે, તમારા પુસ્તકની અંદર બેઠું જ છે એટલે જરા ફટાફટ કહી દઉં છું, કારણ કે આ ઘટના સમજવી બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મહત્વની હતી. હવે તમે જોશો ને તો હવે પછી બાકીની બધી ઘટનાઓ તમે આરામથી યાદ રાખી શકશો. પણ મેં જે તમને અલગ અલગ પાડે છે, જે ઉત્કલન બિંદુ, ગરમ બિંદુ, ચુંબકીય ગુણધર્મ, રંગ, એ બધું જે અલગ અલગ પાડીને એના ગુણધર્મો સમજાવે છે ને, તમારે આ રીતે જ લખવાના છે. પુસ્તકમાંથી વાંચશો તો કન્ફ્યુઝ થઈ જશો. તો હવે આપણે જોઈએ જરાક મસ્ત મજાનો બંધ. તો હવે જો અહીંયા ધ્યાન આપશો તો કે ભાઈ જે વળેલો ટી આકાર કોયડો છે તમારે ક્વેશ્ચન ચોપડીની અંદર, વળેલો ટી આકાર કઈ રીતે બને છે એની વાત કરીએ. સમજો કે મધ્યસ્થ પરમાણુ બી આર છે અને એની સાથે એફ જોડેલું છે, એટલે આપણે લઈએ છીએ બી આર એફ થ્રી. તો આ ત્રણ બંધ બની ગયા છે, એમાંય તમારા જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ પેન્ટા, સોરી, ટ્રાયગોનલ બાય પિરામિડ બનશે, એટલે ત્રિકોણીય દ્વિ પિરામિડલ ઇલેક્ટ્રોનની ગોઠવણી બનશે. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર છે, આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ બે કેવા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા બધી જગ્યાએ આપણે એફ એફ ગોઠવી દઈએ છીએ. હવે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ આ જે તમારા પરમાણુ છે ને એ નિરક્ષીય રીતે આવશે, એટલે આ નિરક્ષીય છે, આ નિરક્ષીય છે ને આ નિરક્ષીય છે, આ બે કેવા છે? અક્ષીય છે. ક્લિયર થાય છે? વેલ, હવે શું થશે? અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ વી એસ ઈ પી આર સિદ્ધાંત, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી, ચેપ્ટર નંબર ચાર, રાસાયણિક બંધન, એનો જ ત્યાં જો આખા જે ટોપિકની અંદર હું એનો જ ઉપયોગ કરું છું.
તો અહીંયા શું થાય છે તો કે જે અબંધકારક અબંધકારક ઇલેક્ટ્રોનિકો છે એ બે વચ્ચે અપાકર્ષણ થશે અપાકર્ષણ થશે એટલે એકબીજાથી દૂર ભાગશે દૂર ભાગશે તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન છે તો બંધકારક અબંધકારક વચ્ચે અને બંધકારક બંધકારક વચ્ચે અપાકર્ષણ થશે પણ સૌથી વધારે અપાકર્ષણ ક્યાં છે અબંધકારક અબંધકારક વચ્ચે એટલે આ ઇલેક્ટ્રોનિકમાં અને આ ઇલેક્ટ્રોનિકમાં દૂરની તરફ ખસશે એટલે આ ઇલેક્ટ્રોનિકમાં છે એ સહેજ આ રીતે થઈ જશે વધારે દૂર ખસશે તો એ કોને નુકસાન કરશે તો કે આ જે બંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે ને એને નુકસાન કરશે એટલે બંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે એ નિરક્ષીય બંધકારક ઇલેક્ટ્રોનિકમાં આ કેવું છે નિરક્ષીય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં એના તરફ ખસશે સેમ ટુ સેમ અહીંયા પોઝિશન એ જ આવવાની છે તો આ ફ્લોરિન પણ કેવો થશે નિરક્ષીય બંધકારક ઇલેક્ટ્રોનિક તરફ ખસશે એટલે આ બંધકારક બંધકારક વચ્ચે અપાકર્ષણ ઓછું છે અબંધકારક અબંધકારક વચ્ચે વધારે છે એના કારણે તમારો જે ટી આકાર છે એ સહેજ કેવો થઈ ગયેલો છે વળેલો તમને જોવા મળે છે એટલા માટે આપણે એને વળેલો ટી આકાર તરીકે ઓળખીએ છીએ ક્લિયર થાય છે ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે તમારા આંતર એલોજન સંયોજનોના ઉપયોગોની વાત આંતર એલોજન સંયોજનનો ઉપયોગ તમે જોવા જાઓ તો એના ઉપયોગો બહુ ઇન્ટરેસ્ટિંગ છે પેલો એનો ઉપયોગ લઉં છું બિનજલીય દ્રાવક તરીકે ઉપયોગી છે આ આ વાત ક્લિયર થઈ તો આને ભૂસી કાઢું છું બિનજલીય દ્રાવક એટલે પાણી વગરના દ્રાવક તરીકે ઉપયોગી છે બિનજલીય મતલબ કે કોઈને જો એની અંદર દ્રાવ્ય કરવો હોય તો તમે આંતર એલોજન સંયોજનનો ઉપયોગ કરી અને શું કરી શકો દ્રાવ્ય કરી શકો છો તે સારા ફ્લોરિનેશન કરતા છે ખાસ યાદ રાખજો ઘણા બધા સંયોજનો તો બનાવે જ છે પણ સારા શું છે ફ્લોરિનેશન કરતા છે કે ઘણા સંયોજનો બનાવે છે અને સારા ફ્લોરિનેશન કરતા તરીકે ઉપયોગી છે સારા ફ્લોરિન એટલે કે કોઈની અંદર ફ્લોરિન દાખલ કરવો હોય તો આંતર એલોજન સંયોજનો લઈ શકે કારણ શું છે સાહેબ તો કે CLF બંધ છે ખૂબ નિર્બળ છે તૂટી જશે એટલે સીધો બીજાને ફ્લોરિન આપી શકે છે પછી બીજું તમારે જો હજેનો એક આગળ એક ઉપયોગ છે કે યુરેનિયમ 235 તમારે મેળવવું છે થોડું મોટા અક્ષર લખું દેખાય બરોબર છે યુરેનિયમ 235 છે અને બીજા યુરેનિયમ 232 યુરેનિયમ 238 એમાંથી એને આપણે નોખું પાડવું છે તો એને નોખું પાડવું હોય ને તો UF6 સ્વરૂપે તમે નોખું પાડી શકો યુરેનિયમ હેક્ઝા ફ્લોરાઇડ શેના સ્વરૂપે યુરેનિયમ હેક્ઝા ફ્લોરાઇડ બનાવી અને તમે નોખું પાડી શકો તો આ યુરેનિયમ હેક્ઝા ફ્લોરાઇડ શેનાથી બનાવવું છે તો CLF3 અને BRF3 નો ઉપયોગ કરીને બનાવી શકાય છે CLF3 અને BRF3 નો ઉપયોગ કરી UF6 બનાવી શકાય બરોબર છે યુરેનિયમ હેક્ઝા ફ્લોરાઇડ નો ઉપયોગ કરીને તમે સોરી ક્લોરિન CLF3 અને BRF3 નો ઉપયોગ કરી અને UF6 તમે બનાવી અને યુરેનિયમ 235 ને તમે અન્ય યુરેનિયમના જે યુરેનિયમ 232 અને યુરેનિયમ 238 છે એનાથી તમે છૂટું પાડી શકો છો કઈ રીતે તો એની સરસ મજાની રિએક્શન તમને તમારે ચોપડીમાં પણ આપેલી છે અને તમે બહુ સરળતાથી યાદ પણ રાખી શકો છો યુરેનિયમ પછી 3 CLF3 યુરેનિયમ સોલિડ હોય છે 3 CLF3 તમે જોવા જશો એટલે શું બની જશે UF6 3 × 9 અને વધશે શું તો કે 3 CLF તો આ રીતે તમે યુરેનિયમ 235 છે એને અન્ય યુરેનિયમ કરતા જુદા પાડી શકો છો સરળતાથી બરોબર અને બંને આ સોલિડ છે આ ગેસ છે આ પણ ગેસ છે અને આ પણ ગેસ છે સરળતાથી તમે પ્રક્રિયા કરાવશો એટલે આ બધી જ ઘટના એકદમ આરામથી થઈ જશે સોરી આ લિક્વિડ હશે બરોબર છે તો આ રીતે તમારા આંતર એલોજન સંયોજનોની વાતો છે
તમારા પુસ્તક કરતાં ઘણું બધું એડવાન્સ સમજાવ્યું છે, કઈ રીતે અંદર સંકરણ હોય છે, બરોબર છે, કેવો એનો આકાર બને છે, શા માટે બને છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. કારણ કે તમને કોઈ જેડબલી નીટમાં બેઠું બહુ ઓછું પૂછે આ ટાઈપના ક્વેશ્ચન હોય, તો થોડુંક તો કન્સેપ્ટ વાળો હોય, બરોબર છે. એટલે તમને જો વધારે ટ્વિસ્ટ કરવું હોય તો એનું સંકરણ ને એવું પૂછી નાખે. બાકી તો આ ચેપ્ટરમાંથી બેઠું જ આવતું હોય છે, પણ મેં તમને સમજાવ્યું જે જે નીટ લેવાનું છે તે થોડું વધારે ટફ બનાવવા માટે થોડુંક શું કરે છે, તો કે વિચાર શક્તિ માંગી લે એવું પૂછી લે છે. ક્લિયર? ચાલો આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.